વિદ્યાર્થી મિત્રો, એક અગત્યનું ચેપ્ટર, તેરમું પૃષ્ઠફળ અને ઘનફળ, ધોરણ દસમાં ખૂબ જ અગત્યનું છે. આનું આ ચેપ્ટર ધોરણ દસમાં આવે છે. સેમ કોપી ટુ કોપી, કોઈ જ ફરક નહીં, એટલે આપણે નવમામાં પૂરેપૂરું ધ્યાન આપશું. નવી પીડીએફ પ્રમાણે દરેક સ્વાધ્યાયના 1 થી 5 જ દાખલા લેવામાં આવે છે, બરાબર? એટલે ટોટલ 8 ચેપ્ટર છે, એટલે 40 દાખલાઓ આપણે શીખવાના છે. આજે આપણે 13.1 અભ્યાસ કરીશું. શરૂઆત પૃષ્ઠફળ. પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ જ કહેવાય, પરંતુ પૃષ્ઠફળ એટલે બધી જ બાજુઓના ક્ષેત્રફળનો સરવાળો. એટલે જેટલી બાજુઓ હોય એના બધા જ ક્ષેત્રફળોનો સરવાળો કરો એટલે પૃષ્ઠફળ કહેવાય. તેનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર અથવા મીટર સ્ક્વેર છે, બરાબર છે? ચલો, આજે આપણે સમઘન અને લંબઘન બેના પૃષ્ઠફળોની ચર્ચા કરવાના છીએ. જોઈ લઈએ, સમઘન કોને કહેવાય? તો જેની બધી જ બાજુઓ સરખી હોય એને સમઘન કહેવાય. તમે સાપ સીડીનો પાસો જોયેલો છે એ આપણા માટે સમઘન કહેવાય. એની બધી જ લંબાઈ, બધી જ ધાર સરખી હોય છે. સમઘનની અંદર ટોટલ 6 બાજુઓ હોય છે, 6 ચોરસો આવેલા હોય છે. 1, 2, 3, 4 અને ઉપર નીચે 5, 6. તો ચોરસનું ક્ષેત્રફળ એટલે કે એલનો વર્ગ, 6 બાજુઓ એટલે કે સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6L નો વર્ગ સૂત્ર થાય. હવે સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ, પાર્શ્વ એટલે કે આજુબાજુના ઉપર અને નીચેના આવે નહીં, એટલે 2 ચોરસ નીકળી ગયા, એટલે કે 4L નો વર્ગ, બરોબર? 4L નો વર્ગ. હવે જતા રહીએ લંબઘન ઉપર. લંબઘન કોને કહેવાય? તો આ આપણો આ લંબઘન છે. લંબઘનની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, બરોબર? આ એની લંબાઈ છે, આ એની પહોળાઈ છે, આ એની ઊંચાઈ છે. ઓકે, તો લંબઘન કોને કહેવાય, બરોબર છે? તો આ લંબઘન કહેવાય. તમારો કંપાસ છે, પછી ઘરમાં લંબચોરસ પેટી છે, આ બધી વસ્તુઓ લંબઘન કહેવાય. ઓકે, લંબઘનના અંદર પણ 6 બાજુઓ છે. લંબાઈ પહોળાઈ, પહોળાઈ ઊંચાઈ, અને આવી બબે સામ સામેની બબે થવાની, બરાબર? લંબાઈ ઊંચાઈ, આ લંબાઈ અને ઊંચાઈ, તો આ એક એક બની ગયો, નીચેનો બની ગયો, એટલે બધી બબે બાજુઓ છે. એટલે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH. L ફોર લંબાઈ, B ફોર પહોળાઈ અને H ફોર ઊંચાઈ. હવે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ, પાર્શ્વ એટલે કે ઉપરના અને નીચેના આવે નહીં. જોઈ લઈએ, 2H કૌંસમાં L + B, 2H કૌંસમાં L + B, ઊંચાઈ ગુણ્યા પાયાની પરિમિતિ. હવે આ H ગણીએ, 2 ગુણ્યા લંબાઈ વત્તા પડે, એટલે પારાઈની પરિમિતિ પણ કહેવાય. એટલે કે પાર્શ્વ પૃષ્ઠોના 2 સૂત્રો, 2H કૌંસમાં L + B, બીજું સૂત્ર ઊંચાઈ ગુણ્યા પાયાની પરિમિતિ. 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટરનો સ્ક્વેર. ઓકે, આ એક અગત્યનું સૂત્ર છે. તો લંબઘન અને સમઘનના આટલા સૂત્રો છે. હવે આપણે દાખલા તરફ જઈએ. સ્વાધ્યાય 13.1 આપણે પહેલો દાખલો લઈએ. આપણે 1 થી 5 જ દાખલા શીખવાના છે, બાકીના બધા ઓપ્શનમાં નીકળી જાય છે, બરાબર? જોઈએ જરા કેમનો વહીવટ છે. 1.5 મીટર લાંબુ, એટલે કે L = 1.5 મીટર, પહોળાઈ 1.25 મીટર, 1.25 મીટર પહોળો, અને 65 સેન્ટીમીટર ઊંડો, એટલે આપણા માટે ઊંચાઈ 65 સેન્ટીમીટર છે. આને મીટરમાં ફેરવાય તો 2 પોઈન્ટ કાપવા પડે, 0.65 મીટર. ઓકે, હવે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, આ બધાનો એક નિયમ, અગત્યની ખાસિયત એ છે કે બધાના એકમ સરખા હોવા જોઈએ. આપણે મીટર સ્ક્વેરમાં ભાવ આપ્યો છે, એટલે આપણે મીટર સ્ક્વેરની અંદર બધું મેં મીટરમાં ફેરવી દીધું. હવે આ ઊંડો પ્લાસ્ટિકનો ડબ્બો છે, એનું મથાળું ખુલ્લું છે,
એટલે પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ, એનું આપણે ડબો બનાવવા પતરાનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે પતરો કેવો, ડબો કેવો છે, ઉપરથી ખુલ્લો છે. તો અહીંયા આપણે લખીએ ઉપરથી, બરોબર, અથવા મથાળું ખુલ્લું, ઉપરથી ખુલ્લા ડબાનું પૃષ્ઠફળ, ડબાનું પૃષ્ઠફળ બરાબર પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ, પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ, તળિયાનું ક્ષેત્રફળ. ઓકે, હવે પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે, 2h લંબાઈ વત્તા પહોળાઈ વત્તા તળિયાનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ આપણું સૂત્ર મળી ગયું. હવે એમાં તમે કિંમતો મૂકશો એટલે સીધો જ તમારો જવાબ આવી જશે. જોઈએ, 2 ગુણ્યા ઊંચાઈ તમને કેટલી આપી છે જોઈ લઈએ, 0.65 મીટર. તો હું લખું છું 0.65, બરોબર સમજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અહીંયા 1.5 વત્તા 1.25 પહોળાઈ છે વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ કેટલી છે 1.25 ગુણ્યા પહોળાઈ કેટલી છે 1.25, આ બધું જ મીટર સ્ક્વેરમાં આપી દઉં છું. હવે ગુણાકાર કરીએ તો આ બંનેનો થઈ જશે 1.3 ગુણ્યા આ બંનેનો સરવાળો 2.75 વત્તા આ બંનેનો ગુણાકાર, તમારે સાદો ગુણાકાર કરી દેવાનો, 125 × 15 પછી 3 પોઈન્ટ કાપવાના, એટલે કે 125 × 15 1875 થાય ને 3 પોઈન્ટ આટલા મેં કાપી નાખ્યા. વિદ્યાર્થી મિત્રો હવે આનો સરવાળો કરીએ, આ બંનેનો ગુણાકાર કરીએ તો 3.575 વત્તા 1.875 બરોબર સરવાળો કરીએ એટલે 5.45 મીટરનો સ્ક્વેર. હવે ધ્યાનથી જોજો, 1 મીટર સ્ક્વેરનો ખર્ચ કેટલો છે 20 રૂપિયા. હવે 1 મીટર સ્ક્વેરનો ખર્ચ બરાબર 20 રૂપિયા ડબ્બાના પતરાનો ભાવ, આ પહેલો જવાબ આપણને મળી ગયો કે કેટલું પતરું જોઈશે, તો 5.45 મીટર સ્ક્વેર, 1 મીટર સ્ક્વેરનો ખર્ચ 20 રૂપિયા. તો માટે 5.45 મીટર સ્ક્વેરનો ખર્ચ બરાબર કેટલો, તો સીધો હિસાબ છે 5.45 × 20 બરાબર, બંનેનો ગુણાકાર કરીએ તો 109 રૂપિયા જવાબ આવે. ઓકે, આવડશે વિદ્યાર્થી મિત્રો, સૂત્ર આવડશે તો દાખલા ઓટોમેટિક આવડશે. હવે ચોથા નંબરનો દાખલો છે, આપણે પહેલો શીખ્યા, સૂત્રો શીખ્યા, આમાં પણ સૂત્રોનો જ ઉપયોગ છે. એક ડબ્બામાં 9.375 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે, આટલો રંગી શકાય તેટલો રંગ છે, તેમાંથી 22.5 એટલે કે આપણા માટે લંબાઈ કેટલી થઈ ગઈ 22.5 સેન્ટીમીટર, ચલો પહોળાઈ કેટલી થઈ ગઈ તો 10 સેન્ટીમીટર, અને ત્રીજું માપ 7.5 છે એટલે કે ઊંચાઈ કેટલી થઈ ગઈ 7.5 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો બરોબર સમજો, 2 વખત વિડીયો જોવો પડે, 2 વખત જોઈને દાખલો બરોબર સમજો. તો આવી કેટલી ઈંટો સમજી રંગી શકાય, તો પહેલું તો મારે લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH સૂત્રનો ઉપયોગ કરીને આખી 1 ઈંટનું ક્ષેત્રફળ શોધવું પડશે. 2 ગુણ્યા લંબાઈ કેટલી છે 22.5 × 10 વત્તા 10 × 7.5 બરાબર ઊંચાઈ, પછી લંબાઈ કેટલી છે 22.5 × 7.5. હવે આ બધા ગુણાકાર આપણે શીખવા પડે. જોઈએ, 22.5 × 10 એટલે કે 225, 75 × 10 એટલે કે ખાલી 75. આ બંનેનો સાદો ગુણાકાર કરીને તમારે 2 પોઈન્ટ કાપવા પડે તો કેટલા આવી જશે 168.75 બરાબર. ગુણાકાર તમને આવડવા જોઈએ. હવે આ ત્રણેયનો સરવાળો એટલે કે 2 × 3નો સરવાળો થશે 468.75. ઓકે, આને 2 વડે ગુણી નાખો તમે તો જવાબ આવશે 937.75
5 સેન્ટીમીટર નો સ્ક્વેર. હવે તમારે તો જવાબ સામા આપ્યો છે મીટર સ્ક્વેર માં, તો જવાબ લાવવો પડશે મીટર સ્ક્વેર માં. તો મીટર સ્ક્વેર એટલે કે 10,000, 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે હું આને 10,000 વડે ભાગી નાખું તો મને મીટર સ્ક્વેર મળી જશે. બરોબર સમજો, 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટરનો સ્ક્વેર, એવું મેં આગળ સમજાવેલું છે. ઓકે, તો મારે કેટલા પોઈન્ટ કાપવા પડશે? 1, 2, 3, 4. 4 પોઈન્ટ મારે ટોટલ કાપવા પડશે. તો ચલો 1, 2, 3 અને 1 0 મૂકી દઉં, એટલે 0.0937 આટલા મીટર સ્ક્વેર થઈ ગયા. ઓકે, કોઈ તકલીફ જેવું ખરું? હવે બરોબર સમજો, 0.0 0.0 300 આટલા મીટર સ્ક્વેરની કેટલી ઈંટ રંગાય? 1 જ ઈંટ રંગાય છે. તો આપણી જોડે તો કલર કેટલો છે? 9.375 મીટર સ્ક્વેરનો રંગ છે. તો કેટલી ઈંટો રંગાશે? તો આનો આપણે સાદું રૂપ આપીએ તો 9.375 ભાગ્યા 0.0903 આટલા. હવે આનું સાદું રૂપ પોઈન્ટોને દૂર કરીએ તો 93.75 ભાગ્યા 1000. અહીંયા આપણે કેટલા થશે? 1, 2, 3, 4, 5, એટલે 1 ની પાછળ 5 0. બરોબર છે, 1 ની પાછળ 5 0 ભાગ્યા આટલો પોઈન્ટ મેં આરે આરે ઉડી ગયા, હજાર હજાર ઉડી ગયા. તો કેટલી ઈંટો રંગી શકાય? 100 ઈંટો રંગી શકાય. એકદમ સહેલો દાખલો છે.